નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધાનું યુટ્યુબ ચેનલ ખેતીની વાત પર આજે આપણે વાત કરીશું એરંડાના પાકની એરંડાનો પાક એ રોકડીયો પાક અને લાંબા ગાળાનો પાક છે એરંડાના બિયારણની વાત કરીએ તો અત્યારે બજારમાં જીસી એચ બે જીસી એચ ચાર જીસીએચ પાંચ જીસીએચ છ જીસીએચ સાત જીસીએ ત્રણ આ બધી જાતો કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી છે જો કે જો બિનપિયત માટે ગુજરાત પાંચની ભલામણ કરવામાં આવે છે અને પિયત માટે ગુજરાત સાતની ભલામણ કરવામાં આવે છે ગુજરાત સાતમાં સુકારો ઓછો આવે છે બિનપિયતમાં બંને હાર વચ્ચેનું અંતર ત્રણથી ચાર ફૂટ અને બંને છોડ વચ્ચે એક પોઈન્ટ પાંચથી બે ફૂટનું અંતર રાખવું એટલે દોઢથી બે ફૂટનું અંતર રાખવું હવે પિયતની વાત કરીએ તો બંને હાર વચ્ચે પાંચથી છ ફૂટ બંને છોડ વચ્ચે બે પોઈન્ટ પાંચથી ત્રણ ફૂટ એટલે અઢીથી ત્રણ ફૂટનું અંતર રાખવું હવે વાત કરીએ જીવાતની તો એમાં લીલી પોપટી અને તરતડિયાનો ઉપદ્રવ જણાય છે લીલી પોપટી અને તરતડિયાના ઉપદ્રવમાં નિયંત્રણ કરવા માટે ઇમિદા ક્લોટપીચ સત્તર પોઈન્ટ આઠ ટકા પંદર લીટર પાણીમાં દસથી પંદર મિલી નાખી છંટકાવ કરવો અથવા થાયોમિથોક્ઝામ પંદર દસ ગ્રામ પંદર લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરી સારું રિઝલ્ટ મળે છે હવે ઈયળની વાત કરીએ તો ઈયળમાં ઘોડા ઈયળ અને લશ્કર ઈયળનો ઉપદ્રવ જણાય છે ઘોડા ઈયળ પોતે પોતાના ડોક આગ ઊંચી કરીને ચાલતી હોય છે તેના માટે નિયંત્રણ કરીએ તો જો પાકમાં ઓછી સામાન્ય ઈયળ દેખાતી હોય તો ક્લોરોફાઈપોસ વીસ ટકા પંદર લીટર પાણીમાં ચાલીસ મિસી નાખી ચાલીસ મિલી નાખીને છંટકાવ કરવો જો વધારે ઉપદ્રવ જણાય તો એમાં મેક્ટિન એક પોઈન્ટ એક પોઈન્ટ નવ ટકા ઈસ ઈ ઈસી ફોર્મમાં અથવા એમાં મેક્ટિન બેન્જો એક પાંચ ટકા એસજી ફોર્મમાં આવે છે તેનો દસ ગ્રામ નાખીને છંટકાવ કરવાથી સારું રિઝલ્ટ મળશે આવી જ માહિતી માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર